નમસ્કાર, મારો વિષય છે પ્રસન્ન રાઘવ નાટકમાં પ્રસન્ન. જયદેવ કવિ વિરચિત પ્રસન્ન રાઘવમ નાટકના 7 અંકો છે. આ 7 અંકોમાં રામાયણની સમગ્ર કથા જે છે એ આલેખાઈ છે. શીર્ષકમાં પ્રસન્નતા શબ્દ જયદેવ કવિએ ખૂબ જ રોચક રીતે પ્રયોજ્યો છે. અહીં રામનું જીવન ચરિત્ર આલેખાયું છે. તેમાં રામને પ્રસન્ન રાખવા માટે કવિ જયદેવે જુદા જુદા પ્રસંગો જે છે એ પ્રસંગોનું વિશેષ રીતે સર્જન કર્યું છે. અહીં મુખ્યત્વે સીતા સ્વયંવર, રામ સીતાનું પ્રથમ મિલન, વિશ્વામિત્ર જનકનું મિલન, પરશુરામ પરાજય વગેરે પ્રસંગોનું પ્રસન્નતાપૂર્વક આલેખન થયેલું છે. પ્રસન્નતા એ મનુષ્યમાં સમાયેલી સકારાત્મક ઉર્જા છે. મનુષ્યના શરીરમાં પ્રસન્નતા ઉર્જા ચોક્કસ પરિબળોને લીધે પ્રગટ થાય છે. જેમ કે જીવનમાં અચાનક હિતકારક લાભ પ્રાપ્ત થાય, કે કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ પ્રાપ્ત થાય, અથવા તો કોઈ અપેક્ષાઓ આકાંક્ષાઓ પૂર્ણ થતી હોય, અથવા તો કોઈ સફળતા પ્રાપ્ત થતી હોય, અથવા હિતેચ્છુ મિત્રો સાથે મુલાકાત કે મિલન થતું હોય, તે પ્રસંગે તે સમયે મનુષ્યમાં પ્રસન્નતા ઉર્જા પ્રગટ થતી હોય છે. પ્રસન્નતા ઉર્જા એ માનવ શરીરમાં હાસ્ય અને મુસ્કાન દ્વારા, હાસ્ય અને મુસ્કાન નામના સંવેગ દ્વારા પ્રગટ થાય છે. આ સંવેગ ઉત્પન્ન થવાથી શરીરમાં સ્પંદન થવા લાગે છે, જે માનવને આનંદિત કરે છે. પ્રસન્ન માણસ જ સુખનો અનુભવ કરી શકે. આ પ્રસન્નતા માટે માનવ મન મહત્વનું છે. મન પ્રસન્નતાથી ભરેલું હોય ત્યારે દરેક કાર્ય સારી રીતે થઈ શકે છે. રામાયણમાં આવતી રામ વગેરેના જન્મની કથાનો નિર્દેશ કરીને નાટ્યકારે સીતા સ્વયંવરની વીરતા અને ઉત્સાહથી ભરેલી કથાને આલેખી છે. રામ સ્વયંવર પહેલાં ઉદ્યાનમાં પુષ્પ ચૂંટવા માટે જ્યારે જાય છે, ત્યારે તે સમયે સીતા પણ ત્યાં ચંડિકા મંદિરમાં દર્શન માટે આવે છે. તે સમયે રામ અને સીતા પ્રથમ મુલાકાત વખતે પ્રથમ દ્રષ્ટિનો એમના વચ્ચે પ્રેમ થાય છે અને એ બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને સીતા અને રામ બંનેમાં પ્રસન્નતાની લાગણી જે છે એ લાગણી અનુભવાય છે. રામ સીતાને પ્રથમ દ્રષ્ટિએ જોઈને મનોમન બોલી ઉઠે છે, મનમનાહા કુમુદા આનંદ શરત પરવાના શરવરી, ઓહો યમિતો નૂનમ પુનરપ્ય ભી વર્તતે. ઓહો, મારા ચિત્તરૂપી કુમુદને આનંદ આપવા માટે આ શરદ ઋતુની પૂર્ણિમા સમાન સીતા આ તરફ આવી રહી છે. અહીં રામ પોતાના તરફ સીતાને આવતી જોઈને ખૂબ જ પ્રસન્ન થયેલા જણાય છે. મન પ્રસન્ન વ્યક્તિ જ્યારે સામે આવે છે ત્યારે મન પ્રસન્નતાથી છલકાય છે. રામને પ્રથમ દ્રષ્ટિએ સીતા અત્યંત પ્રિય લાગે છે, તેથી તેઓ પ્રસન્ન થયેલા જણાય છે. તેઓ સીતા તરફ પ્રસન્નતાની પરાકાષ્ઠા અનુભવીને અત્યંત ઉન્મત્ત અવસ્થા અનુભવે છે. રામ મનોમન બોલી ઉઠે છે કે શાકુતમ કુસુમાયુધમ હૃદય રામસ્ય ત્વમ રતે હે શૃંગારસ્ય રહસ્ય ઉત્પુલમ સદૃશમ તત્ કિંચિત આલોકિતમ. સીતાનું સૌંદર્ય નવીન વસંત જેવું છે. સીતાની ચેષ્ટાઓ રામને ખૂબ જ આકર્ષે છે, તેથી રામ જીવન સાથી તરીકે તેને પ્રાપ્ત કરવા માટેની અભિલાષા મનોમન વ્યક્ત કરે છે. અહીં નાટ્યકારે રામને માનવ સહજ લાગણી અને પ્રસન્નતાનો ભાવ અનુભવતા રજૂ કર્યા છે. જેમ સામાન્ય પુરુષ લાવણ્યવતી નારીને જોઈને પ્રસન્નતા અનુભવે, તેમ રામ પણ અનુભવ કરી રહ્યા છે. જેવી રીતે રામને સીતા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે, આકર્ષણ ઉત્પન્ન થાય છે, તેવી રીતે સીતાના હૃદયમાં પણ રામને જેને મનોમન આકર્ષણ અને પ્રેમ ઉત્પન્ન થાય છે. રામ સીતા રામને જોઈને પ્રસન્નતા અનુભવે છે અને તે પણ મનોમન રામને જીવનસાથી તરીકે પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા રાખે છે. અહીં નાટકના નાયક અને નાયિકા પ્રથમ મિલન વખતે જ બંને પાત્રો પ્રસન્નતા અનુભવતા જોવા મળી રહ્યા છે. નાટકને સુખાંત લાવવા માટે આ ખૂબ જ જરૂરી હતું. નાયક રામ અને નાયિકા સીતા પ્રથમ દ્રષ્ટિએ પ્રેમની લાગણી અનુભવે છે. આ પ્રેમ એ પ્રસન્નતાનું કારણ છે, કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યથી પ્રભાવિત થાય છે ત્યારે તેના હૃદયમાં પ્રણયની લાગણી જે છે એ ઉદ્ભવે છે. અસ્તુ.